જામનગરમાં ઉતરેલું મોસ્કોનું વિમાન સલામત ગોવા જવા માટે રવાના થયું. રશિયાના મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતા ફ્લાઇટનું જામનગર એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મોસ્કો ગોવા ફ્લાઇટનું રાત્રે લગભગ 9:49 કલાકે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ અંગે વહેતા થયેલા આ વાવડને પગલે સમગ્ર વિશ્વની નજર જામનગર પર અટકી હતી. ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા આખી રાત ફ્લાઇટમાં અને મુસાફરોના સામાનનું ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન બોમ્બ કે કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા તંત્ર સાથે મુસાફરો અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગઈકાલે રાત્રે મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ અંગે ગોવા એટીસીને ઇમેલ મળ્યો હતો. આ ઘટનાના પગલે મુસાફરો અને લોકોના જીવ ઊંચા થયા હતા, જેના પગલે તમામ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયા હતા અને તાબડતોબ જામનગર એરપોર્ટ પર પ્લેન લેન્ડ કરવામાં આવ્યું હતું. અજુર એર ફ્લાઇટ નંબર ZF 2401નું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈને બોમ્બ સ્કવોડ ઉપરાંત કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતનો ઉચ્ચ અધિકારીનો સ્ટાફ અને 7-8 જેટલી એમ્બ્યુલન્સ પણ એરપોર્ટ ખાતે દોડી આવ્યા હતા. તમામ મુસાફરો લેવા મૂકવા માટે 9થી વધુ બસો એરપોર્ટ ખાતે તૈનાત રખાઈ હતી. બીજી તરફ એરપોર્ટના આસપાસના વિસ્તારમાં ઇમરજન્સી સાથે એલર્ટ જાહેર કરી કોર્ડન કરી લેવામાં આવ્યું છે અને કોઈપણ વ્યક્તિના જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો. ફ્લાઇટના લેન્ડિંગ બાદ તેમાં તાબડતોડ ચેકિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. જામનગર એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવેલી ફ્લાઇટમાં 237 પેસેન્જર્સ અને 8 ક્રૂ સહિત 244 પેસેન્જર્સ સવાર હતા, જેમાં મોટાભાગના પેસેન્જર્સ રશિયાના હોવાનું જાણવા મળી રહ્યું છે. તે તમામને રાત્રે જ 11 વાગ્યાની આસપાસ સલામત રીતે પ્લેનમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા અને સંબંધિત વિભાગ દ્વારા બોમ્બના ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી પણ હાથ ધરાઈ હોવાની જામનગર કલેક્ટરે માહિતી આપી હતી. મુસાફરોની રહેવા અને જમવાની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ આશરે 6 કલાક સુધી એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ આ મામલે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આજે વહેલી સવારે જણાવ્યા પ્રમાણે NSG ટીમ દ્વારા ફ્લાઇટનું ચેકિંગ પૂરું કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ઇન્ટરનેશનલ ફ્લાઇટમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ કે બોમ્બ મળી આવ્યા નથી. વધુમાં હવે NSGની ટુકડી દ્વારા એરપોર્ટ પર પેસેન્જરના સામાનનું ચેકિંગ હાથ ધરાયું છે. NSGની ક્લિયરન્સ બાદ જ ફ્લાઇટ આગળ ઉડવાની મંજૂરી આપવામાં આવશે, જેનું નિરીક્ષણ કર્યા બાદ સવારે 10 વાગે ફ્લાઇટ જામનગરથી ગોવા ઉડાન ભરી છે તેવું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું શ્વાસમાં રાહત અપાવે છે.
સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.